દેશભરમાં આજે સૌભાગ્યવતી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે સાવિત્રીનું વ્રત કરે છે તેમજ ઉપવાસ રાખીને વડના વૃક્ષની અને યમરાજની પૂજા કરે છે ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારિક્વનું પ્રતિક માનવામાં આવે છે વટ સાવિત્રીના વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે આપણા પ્રાચીન પુરાણો અનુસાર વૃક્ષના મૂળમાં બ્રહ્મા મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે તેમજ એવું પણ માનવામાં આવે છે કે તેને નીચે બેસીને પૂજા તેમજ વ્રતકથા વગેરે સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે જેથી મહિલાઓ દ્વારા પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે આજરોજ ભરૂચ શહેરના વિવિધ મંદિરોના પટાંગણ અને સોસાયટીમાં આવેલા વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી આજ રોજ વટ સાવિત્રીનું વ્રત જે છે હિન્દુ સંસ્કૃતિ મુજબ જે સાવિત્રી માતા હતા એમણે યમરાજ પાસેથી પોત આ વ્રત કરીને પોતાના ધર્મપતિને મૃત્યુલોકમાંથી પાછા લાવ્યા હતા હિન્દુ સંસ્કૃતિમાં આ વ્રત એટલા માટે કરવામાં આવે છે કે જેથી આપણા ધર્મપતિનું આયુષ્ય વધે ઘરમાં સુખ સંપત્તિ વધે અને જેને બાળકો ના થતા હોય એ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે આજે જેઠસૂદ પૂનમ વટસાવિત્રી વ્રતની પૂજા શ્રી ગંગેશ્વર માદેવના પ્રાગણમાં કરાવીએ છીએ આ બ્રહ્મા સાવિત્રીનું વ્રત છે અને જેઠ માસની પૂનમે આવે છે એના માટે અખંડ નું વરદાન પ્રાપ્ત કરવા માટે બહેનોને પૂજા કરવામાં આવે છે